કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ માં ટોપિક નંબર 3 ઈ કોમર્સ શરૂ કરીશું. આજના લેક્ચરમાં આપણે ઈ કોમર્સ નો અર્થ, એનું કાર્યક્ષેત્ર, એના પછી ઈ કોમર્સ ના સફળતા અપના સફળ અમલીકરણ માટેના સાધનો, ઓનલાઈન વ્યવહારો બધા વિશે ચર્ચા કરીશું. चर्चा शुरुआत करिए. सौथी पहला तमने जानकारी होवी जोईए के ई कॉमर्स एटले शू. ई कॉमर्स कोने कहेवाय छे? तो बेटा ई कॉमर्स जे छे ए इलेक्ट्रॉनिक कॉमर्स थी बनेलो शब्द छे. हवे आ इलेक्ट्रॉनिक कॉमर्स शू छे तमने खबर छे? कॉमर्स, कॉमर्स एटले वाणिज्य, वाणिज्य एटले आपले વસ્તુની અને રૂપિયાની, નાણા અને વસ્તુની આપ લે, જેને વાણિજ્ય કહેવાય છે. ટૂંકમાં કહી દો વેપાર. હવે ઇલેક્ટ્રોનિક વેપાર એટલે કે એવો વેપાર જે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય. ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય, ઇલેક્ટ્રોનિક ઉપકરણના ઉપયોગથી જે વેપાર થાય છે એને ઈ કોમર્સ કહેવામાં આવે છે. તમે જાણો છો આજકાલ મોડર્ન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ એના ઉપરથી પણ વેપાર થાય છે, એનાથી પણ ઓર્ડર લેવાય છે, માલ પહોંચાડાય છે. આ બધું શું છે? ઓનલાઈન જે બિઝનેસ થાય છે એ શું છે? એ ઈ કોમર્સ છે. ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણના માધ્યમથી કરવામાં આવતો વેપાર એટલે ઈ કોમર્સ. મારા ખ્યાલથી બેટા આટલી ભાષામાં તમને સમજાઈ ગયું હશે કે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમ, જે તમને ઓનલાઈન બિઝનેસ તમે સાંભળ્યું છે. એમેઝોન શું છે? ઈ કોમર્સ છે. રિલાયન્સ જીઓ શું છે? ઈ કોમર્સ છે. સ્નેપડીલ શું છે? ઈ કોમર્સ છે. એવી ઘણી બધી ઇલેક્ટ્રોનિક ઉપયોગના માધ્યમથી જ્યારે વેપાર થાય છે એને ઈ કોમર્સ કહેવામાં આવે છે. હવે આપણે એની વર્ડ બાય વર્ડ મિનિંગ સાંભળીએ તો ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણ, ઇલેક્ટ્રોનિક ઉપકરણ તેમજ માધ્યમના ઉપયોગ વડે જે વેપાર થાય એને ઈ કોમર્સ કહેવામાં આવે છે. ઈ કોમર્સ જે છે એમાં ખરીદી, વેચાણ, પોતાના વસ્તુનો વિજ્ઞાપન, ઉત્પાદનોની સરખામણી, નાણાંની લેવડ દેવડ બધું ઇલેક્ટ્રોનિક ઉપકરણથી થાય છે. તમને ઇલેક્ટ્રોનિક ઉપકરણના અંદર જેમ જુઓ એમેઝોન છે, રિલાયન્સ છે, જ્યારે પોતાની વસ્તુઓની એડ કરે છે તો એડ ક્યાં કરે છે? પોતાની એપ્લિકેશન, એટલે તમે મોબાઈલમાં જ જોઈ શકો છો ને, કોમ્પ્યુટરમાં જ જોઈ શકો છો, લેપટોપમાં જ જોઈ શકો છો ને. એટલે પોતાની વસ્તુ કઈ બનાવીએ છીએ એની જાહેરાત પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઉપર કરવાની, વસ્તુઓ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઉપર મૂકવાની, ભાવનો નક્કી તાલ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી થાય, અને પૈસાની લેવડ દેવડ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી થાય. એટલે બધી વસ્તુઓ ટૂંકમાં કહીએ માલ ઉત્પાદન કરવાથી વેચવા સુધીથી પૈસાની લેવડ દેવડ સુધી બધી વસ્તુઓ જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી કરીએ તો એવા વેપારને ઈ કોમર્સ કહેવામાં આવે છે. અને આજકાલ એનું વ્યાપ વધતું જ જઈ રહ્યું છે. તમને ખબર છે કે ઓનલાઈન બિઝનેસનો ગ્રોથ વધતો જ જઈ રહ્યો છે. તો હવે આપણે આગળ વાંચીએ કે એનું કાર્યક્ષેત્ર શું છે. કાર્યક્ષેત્ર ખાસ વાંચજો, એક્ઝામમાં આવે છે. કાર્યક્ષેત્રમાં ચાર પ્રકારનો આવે છે. એક આવે છે બી ટુ સી, બી ફોર બિઝનેસ, સી ફોર કોમર્સ, એ યાદ રાખજો. બી ટુ સી, પછી આવે બી ટુ બી, દેન સી ટુ સી પણ આવે છે અને સી ટુ બી પણ આવે છે. આ ચાર તમને હું સમજાવું છું. બી ટુ સી એટલે બિઝનેસ ટુ કસ્ટમર. પહેલા ઉદાહરણ આપીશ, પછી સમજાવીશ, તમને ખ્યાલ આવી જશે. એમેઝોન, સ્નેપડીલ, જીઓ, આ બી ટુ સી છે. બી ટુ સી એટલે બિઝનેસ ટુ કસ્ટમર, એટલે એ બિઝનેસમેન છે જે કસ્ટમરને માલ વેચે છે. બધી જાહેરાતો એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં આપે છે. ગ્રાહક પોતાની પસંદગી પ્રમાણે માલ ખરીદે છે. એટલે કોણે કોને માલ આપ્યો, કોણે કોને સેવા આપી, બિઝનેસે કસ્ટમરને આપી, એટલે આ બી ટુ સી થયું. તો એમેઝોન, રિલાયન્સ, જીઓ, આ તમે યાદ કરી શકો છો. અને બિઝનેસમેન કસ્ટમરને માલ વેચે છે, સેવા આપે છે અને પ્રક્રિયા બધી કરે છે, એને બી ટુ સી નું કન્સેપ્ટ કહેવામાં આવે છે. બી ટુ બી, બિઝનેસ ટુ બિઝનેસ. હવે બિઝનેસ ટુ બિઝનેસ શું છે? જ્યારે કોઈ રિટેલ વેપારી પોતાના મેન્યુફેક્ચરર, ઉત્પાદકતા પાસેથી માલ ખરીદે તો એને શું કહેવાય?
બી ટુ બી કારણ કે એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને માલ પૂરો પાડે છે ઓકે તો જ્યારે એક વેપારી બીજા વેપારીને માલ પૂરો પાડે છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી તો એક કાર્યક્ષેત્ર કહેવાય છે બી ટુ બી જેમાં બિઝનેસ ટુ બિઝનેસ વેપારી ટુ વેપારીને માલ આપવામાં આવે છે બંને ધંધાધારી જે છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી માલની ખરીદી કરે છે અને વેચાણ કરે છે એ કહેવાય બી ટુ બી હવે આવે છે સી ટુ સી કસ્ટમર ટુ કસ્ટમર ગ્રાહક ગ્રાહકને માલ વેચે હવે તમે સમજો છો કયો ઉદાહરણ થઈ શકે ગ્રાહક ગ્રાહકને માલ પૂરો પાડે ઓએલએક્સ ઓએલએક્સ તમે સાંભળ્યો છે આ એક વેબસાઇટ છે જેના અંદર એક ગ્રાહક પોતાની વપરાયેલ વસ્તુઓ હવે વેચવા માંગતો હોય તો એ એની પોસ્ટ મૂકે છે અને બીજા જે ગ્રાહકને સેકન્ડ હેન્ડ વસ્તુ ખરીદવી હોય તો એ એનાથી ભાવતાલ કરીને વાત કરીને ખરીદે છે તો વેચનાર કોણ છે ગ્રાહક છે એકચ્યુઅલી જેણે પહેલા કોઈ વસ્તુ ખરીદી છે અને ઉપયોગ કરી છે અને કોને વેચે છે બીજા ગ્રાહકને વેચે છે તો આને કહેવાય કસ્ટમર ટુ કસ્ટમર હવે કસ્ટમર ટુ બિઝનેસ આ ખાસ સમજો કસ્ટમર ટુ બિઝનેસમાં શું હોય છે બેટા ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં બધા બિઝનેસમેન પોતાની એક વ્યાપ શ્રેણી કે એ કઈ વસ્તુઓ બનાવે છે કયા ભાવે બનાવે છે શું કરે છે એ સાઇટ ઉપર મૂકતા હોય છે હવે કસ્ટમરને ધારો કે કોઈ વસ્તુ ખરીદવી હોય તો જ્યારે એ સાઇટ ઉપર જશે તો એને બધા વેપારી જે જે એ વસ્તુ બનાવે છે એમની એને શ્રેણી મળશે એ શ્રેણીમાં એ તપાસીને ભાવતાલ કરશે કોણ કસ્ટમર ભાવતાલ કરશે કસ્ટમરને ગ્રાહકને તો બધા વેપારીઓએ પોતાના ભાવ મૂક્યા છે એ ગ્રાહકને એક લાભ તો છે જ કે એને કોમ્પિટિશન એને વસ્તુની સરખામણી બધું એક જ જગ્યાએ એક ઉપકરણમાં જ એ જોઈ શકે છે અને કસ્ટમરને જે ગમશે તો એ કસ્ટમર પોતાનો એક વેપારીને ઓર્ડર બુક કરાવે છે એટલે કસ્ટમર કામ આપે છે કોને બિઝનેસને કસ્ટમર કામ આપે છે ગ્રાહક જે છે એ યોગ્ય વેપારી પસંદ કરી કામ આપે છે વેપારીને તો એ કહેવાય કસ્ટમર ટુ બિઝનેસ તો આવી રીતે બેટા બી ટુ સી બિઝનેસ ટુ કસ્ટમર એમેઝોન જીઓ બી ટુ બી બિઝનેસ ટુ બિઝનેસ એવી ઘણી વેબસાઇટ છે જ્યાં એક વેપારી બીજા વેપારી પાસેથી માલ ખરીદે છે સી ટુ સી ઓએલએક્સ ડોટ કોમ અને કોઈ પણ એવી વસ્તુ જે સેકન્ડ હેન્ડ વસ્તુ વેચાતી હોય કસ્ટમર ટુ કસ્ટમર અને સી ટુ બી આમાં શું છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં બધા વેપારીઓ પોતાની વસ્તુઓ મૂકતા હોય છે કે અમે આ વસ્તુ બનાવીએ છીએ આટલી વેરાયટીઝ છે આ ભાવ છે આટલા ઓર્ડરમાં આટલો ભાવ હશે આ ઓર્ડર વધશે તો આટલો ભાવ હશે આટલો વટાવ હશે એટલે બધા વેપારીઓ પોતાની દરેક વસ્તુની રિક્વાયરમેન્ટ વસ્તુઓ જે ભાવે બનાવે છે અને વેચવા માંગે છે એ રખે છે અને પછી કસ્ટમર જે ગ્રાહક જે છે એ બધું તપાસીને બધા વેપારીને સરખામણી કરીને યોગ્ય વેપારીને ઓર્ડર આપે છે એટલે કસ્ટમર જે છે એ વેપારીને કામ આપે છે તો એ કહેવાય છે સી ટુ બી તો આઈ હોપ બેટા તમને આ કાર્યક્ષેત્ર ખાસ સમજી ગયું છે આપ સમજીને હવે તમે ચોપડીનું વાંચશો તો 100% તમને સમજાઈ જશે આપણે આગળ મુદ્દો વાંચીએ તો હવે છે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના સાધનો આપણે ઈ કોમર્સનો ઉપયોગ કરવો હોય ઈ કોમર્સનો સફળ ઉપયોગ કરવો હોય તો આપણને કયા સાધનો જોઈએ શું જોઈએ શું રિક્વાયરમેન્ટ છે જેનાથી ઈ કોમર્સ સક્સેસ થાય તો સૌથી પહેલો છે વેબસાઇટ નેચરલી છે ઈ કોમર્સ કરવા માટે વેબસાઇટ જોઈએ www.amazon.com વેબસાઇટ હોવી જરૂરી છે વેબસાઇટ શું છે વેબસાઇટ એક સરનામું છે જેમ તમારે તમારા ઘરનું સરનામું હોય છે ને એવી રીતે દરેક કંપની દરેક વેપારીને પોતાના ધંધાનું સરનામું હોય છે એ જે સરનામું છે એ છે www વર્લ્ડ વાઇડ વેબ તો ગ્રાહકને જ્યારે કોઈ વેપારી સુધી પહોંચવું હોય તો એને શું જોઈએ તમને કોઈના ઘરે પહોંચવું હોય તો શું જોઈએ સરનામું જોઈએ ને તો એવી રીતે ગ્રાહકને જ્યારે વેપારી સુધી પહોંચવું હોય તો વેપારીનું સરનામું જોઈએ ને વેપારીનું સરનામું જે છે એ વેબસાઇટ છે એ એની બનાવેલી વેબસાઇટ છે ભલે આ કોઈ ભૌતિક સરનામું નથી પણ એક સરનામું છે જ્યાં ગ્રાહક પહોંચે છે અને એના વગર તો કોઈ ગ્રાહક કોઈ સરનામા વગર તો ગ્રાહક વેપારી સુધી પહોંચી ન શકે તો વેબસાઇટ હોવી બિલકુલ જરૂરી છે એના પછી વેબસાઇટ તો જોઈએ પણ નેચરલ છે ઇન્ટરનેટથી જોડાણ થયેલું કોમ્પ્યુટર જોઈએ તમારા પાસે ફક્ત કોમ્પ્યુટર હોય તો ઈ કોમર્સ તમે કરી શકો તમે કોઈ ખરીદી વેચાણ કરી શકો ઓનલાઈન ના કરી શકો
ઓનલાઈન ખરીદી વેચાણ કરવા માટે ઓનલાઈન વેપાર કરવા માટે તમને કોમ્પ્યુટર જોઈએ વત્તા ઇન્ટરનેટ જોડાણ જોઈએ ઇન્ટરનેટ જોડાણ વગર કોમ્પ્યુટર ઉપકરણ કોઈ કામનું નથી અને લાસ્ટ જોઈએ તમને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કારણ કે તમને ખબર છે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણથી ખરીદી અને વેચાણ કરવા માટે જ્યારે પૈસાની લેવડ દેવડ થાય છે એ પૈસાની લેવડ દેવડ માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બિલકુલ જરૂરી છે નેચરલી જે વેપારીને માલ વેચતી વખતે એવી બીક હોય છે કે હું માલ પહોંચાડું અને પછી પૈસા ન આવે તો ગ્રાહકને પણ બીક હોય છે કે હું પૈસા આપી દઉં અને માલ ન આવે તો એટલા માટે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઇલેક્ટ્રોનિક મનીનો ઉપયોગ થાય છે જે બિલકુલ જરૂરી છે તો આ ત્રણ વસ્તુ છે જે ખાસ જોઈએ ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે એક સરનામું જોઈએ વેબસાઇટ જોઈએ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઇન્ટરનેટ માધ્યમ ઇન્ટરનેટથી જોડાયેલું અને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જોઈએ બહુ સરળ છે બહુ મોડર્ન જમાનાનો પ્રશ્ન છે તમને સમજાઈ ગયું હશે હવે નેક્સ્ટ પ્રશ્ન આવે છે કે ઓનલાઈન વ્યવહારો કેવી રીતે કરવા બધા તમે લોકો ઓનલાઈન વ્યવહાર કરતા હશો તમે ઘણી ખરીદીઓ કરી હશે ઘણી પ્રકારની માલ ખરીદ્યો હશે તમે ભલે તમે વેચતા નહીં છો પણ ખરીદતા તો હશો તો એ વ્યવહારો કેવી રીતે કરો છો હવે તમે વેચનાર વર્તી પણ વિચારવું છે વેચનાર ઓનલાઈન વ્યવહાર કેવી રીતે કરે તો એના એક પ્રક્રિયા છે આખી હવે પ્રક્રિયા કઈ છે સૌથી પહેલી નંબર પ્રક્રિયા નેટ જે પૂર્વ ખરીદીનો તબક્કો પૂર્વ ખરીદી અથવા વેચાણનો તબક્કો તમે વિચારો તમે વેપારી છો વેપારી છે એ જ્યારે પણ બજારમાં આવે છે તો સૌથી પહેલાં એ શું કરે છે પોતાની જાહેરાત કરે છે ને તો એવી રીતે ઓનલાઈન વ્યવહારમાં પણ જાહેરાતો થાય છે તો એ જે જાહેરાત થાય છે એને કયો તબક્કો કહેવાય પૂર્વ ખરીદી વેચાણનો તબક્કો તો સૌથી પહેલાં પૂર્વ ખરીદી વેચાણ તબક્કામાં જાહેરાત જે છે અને માલ અંગેની માહિતી જે છે એનો સમાવેશ થાય છે અને એના પછી આવે છે ખરીદી વેચાણની શરતો હવે ભાવ નિર્ધારણ ભાવ શું છે કયા ભાવથી વેપારી માલ વેચવા ઈચ્છે છે કેટલા કિલોની કે કેટલી ક્વોન્ટિટીની જથ્થાની વસ્તુઓ છે એ બધી વસ્તુઓ પણ ઓનલાઈનમાં સેકન્ડ નંબર સ્ટેજમાં આવી જાય છે કે ભાવ નિર્ધારણ અને એની શરતો તમને ખબર છે તમે જ્યારે માલ ખરીદતા હશો તો કન્ડિશન્સ લખેલી હોય છે કે આટલા દિવસમાં માલ પહોંચશે આટલા દિવસમાં તમને પૈસા ચૂકવવાના પડશે આટલા દિવસમાં તમે માલ પરત કરવા ઈચ્છો છો તો એ બધી વશરતો જે હોય છે એ આ તબક્કામાં આવી જાય છે એ બધી પણ ઓનલાઈન જ થાય છે અને પછી હવે આવે છે માલની ખરીદી અને નાણાંની ચૂકવણીની ચૂકવણી એ ત્રીજો સ્ટેપ હવે એમાં આખી પ્રક્રિયા જે તમે કરતા હો છો ને એ એકચ્યુઅલી આ પ્રક્રિયા છે ઉપરની બે વસ્તુ તમને ખબર છે તો વેપારી વધતી હોય છે કે જાહેરાત એટલે પૂર્વ ખરીદી વેચાણ તબક્કો શરતો અને કિંમત નિર્ધારણ એટલે માલના નાણાંની ચૂક માલ અને નાણાંની ખરીદ વેચાણની શરતો અને હવે આપણે કહી દો નાણાંની ચૂકવણી અને માલની ચૂકવણી માલ અને નાણાંની ચૂકવણી તો સૌથી પહેલાં તમે વિચારો છો કે નોંધણી થાય છે ક્યારેક પણ કોઈ વેપારી કે કોઈ પણ ગ્રાહક જે છે એ કોઈની વેબસાઇટ ઉપર જાઓ છો તો વેબસાઇટ પર તમે શું કરો છો તમે ક્યારેક પણ એમેઝોન ઉપર પહેલી વખત ગયા હશો તો તમને યાદ છે તમે આ ફોર્મ ભર્યું હશે જેમાં તમે તમારી પર્સનલ ડિટેલ ભરીએ છીએ તમારું નામ તમારું એડ્રેસ તમારું સરનામું બધું તમારો ફોન નંબર એ બધી ફોર્મ ભરવું પડે છે અને એ ફોર્મ જે છે એ સાઇટવાળા શું કરે છે એક્સેપ્ટ કરે છે પછી તમે આગળ વધી શકશો તો નોંધણી કરાવવી સૌથી પહેલો તબક્કો છે કે સૌથી પહેલાં વ્યવહાર કરવો હોય તો ગ્રાહકને પોતાના અંગત ડિટેલની નોંધણી કરાવવાની હોય છે અને નોંધણી કરાયા પછી જ્યારે એ સક્સેસ થઈ જાય છે પછી ઓર્ડર આપવો પછી આપણે માલનું ઓર્ડર આપીએ છીએ કે આટલો માલ ખરીદવાનો છે આ ભાવ નક્કી થયું છે અને આપણે ઓર્ડર આપીએ છીએ અને ઓર્ડર આપ્યા પછી નેચરલી છે નાણાંની ચૂકવણી થાય છે પછી નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડથી કરો ક્રેડિટ કાર્ડથી કરો કે કેશ ઓન ડિલિવરી આજકાલ જે બધું મળી રહ્યું છે હવે કેશ ઓન ડિલિવરી એ બધી વસ્તુઓનો ત્રીજો માલ આવે ત્યારે તરત જ પૈસા ચૂકવો એને કેશ ઓન ડિલિવરી કહેવાય અથવા માલ ખરીદતા પહેલાં જ પૈસા ચૂકવો તો એના માટે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશ અલગ અલગ વસ્તુની જરૂરત પડે છે અને અહીંયા વ્યવહાર પૂરો થાય છે તો એવી રીતે આપણે જ્યારે પણ કોઈ ઓનલાઈન વ્યવહાર કરીએ હવે બધું આપણે એટલે વેપારી વતી વિચારો સૌથી પહેલાં પૂર્વ ખરીદી વેચાણનો તબક્કો જેમાં જાહેરાત અને માલની વેરાયટી પણ આપણે કહી શકીએ માલની માહિતીનો સમાવેશ થાય છે એના પછી ખરીદી અને વેચાણની શરતો જે
જેમાં કિંમત નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે અને પછી માલ અને નાણાંની ચૂકવણી એમાં સૌથી પહેલા તો નોંધણી કરાવવાની હોય છે નોંધણી કર્યા પછી ઓર્ડર આપવાનો હોય છે અને ઓર્ડર આપ્યા પછી નાણાંની ચૂકવણી શરૂ થાય છે અને માલની ચૂકવણી શરૂ થાય છે તો આવી રીતે આ સ્ટેપથી આપણે ઓનલાઈન વ્યવહારો કરતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઈ કોમર્સમાં આટલા ટોપિક કર્યા જે તમને સમજાઈ ગયા હશે અને પ્રોપર વાંચશો અને આગળ વધશો થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ યુ